કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ ત્રણ વિષય છે કલસોર એટલે કે ગુજરાતી એમાં પાઠ છ બતક અને અથવા પણ હંસ એમાં આપણે પાના નંબર સો ઉપર જોયું કે બે વાક્યમાંથી આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે તો એ આપણે આગળ જોઈ ગયા તો વાક્ય આપણે બનાવી દીધા હવે જોઈએ એની આગળ તો જોડીમાં કામ કરો તમારા શિક્ષક ફકરો બોલશે તમારે તમારે જોડી સાથે મળીને તે લખવાનું છે લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારવાની છે અને ફરીથી ફકરો લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી મમ્મી અથવા તો પપ્પાને એક ફકરો તમારે પાઠ બે વાદળાની ગમત એમાંથી તમારે એકમની વાર્તા જે બીજી છે એમાંથી વાદળાની ગમતમાંથી પાંચ લીટીનો ફકરો લેવાનો છે પછી તમારી મમ્મી કે પપ્પા મોઢે બોલે અને તમારે લખવાનું રહેશે અને પછી તમે કઈ કઈ ભૂલો કરી છે એ ફકરો તમારે જોવાનો કે મેં કઈ કઈ ભૂલો કરી છે અને એ ફકરો તમારે અહીંયા લખવાનો મમ્મી બોલે એટલે મોઢે લખવાનો અહીંયા મમ્મી બોલે તમારે લખવાનો એના પછી તમે કઈ કઈ ભૂલો કરી છે એ ભૂલોને સુધારીને ફરીથી પાંચ લીટીનો આખો પકડો સુધારેલી ભૂલો સાથે અહીંયા લખવાનો છે એટલે કે તમારો સરસ મજાનો પકરો સુધારેલો થઈ જશે હવે જોઈએ આપણે આગળ પાના નંબર એકસો ને એક ઉપર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે શું ઘાટું શું ઝાંખું કહો હવે શું ઘાટું છે અને શું ઝાંખું છે એ વિશે આપણે કહેવાનું છે તો પહેલો છે કે શું ગુલાબી દેખો હવે આમાં જોઈએ કે શું ગુલાબી ઘાલ કે હોઠ હવે ગુલાબી શું છે ઘાટું તમારું હોઠ તો કેવા છે ઝાંખા તો અહીંયા ઘાલ તમારા આવશે ઝાંખા અને ઝાંખા ગુલાબી છે ઘાલ તમારા ઝાંખા ગુલાબી અને હોઠ તો હોઠ તમારા કેવા છે ગુલાબી આ રીતે તમારે નીચે જવાબમાં લખવાનું છે તમારે લખવાનું કે ગાલ ગુલાબી ગુલાબી અને એ રીતે પહેલો થઈ ગયો હવે બીજો જોઈએ શું કાળું વાળ કે આંખની કીકી હવે શું કાળું છે તમારા વાળ કે તમારી આંખની કીકી તો તમારે જુઓ કે વાળ કે આંખની કીકી તો વાળ તમારા ઘાટા કાળા છે કેવા છે ઘાટા કાળા તો તમારે લખવાના કે ઘાટા કાળા અને આંખની આંખની કીકી કીકી કેવી છે આછી કાળી એટલે કે આંખની કીકી કેવી છે આછી કાળી આછી કાળી છે એટલે તમારે આખું વાક્ય બનાવવાનું કે વાળ ઘાટા કાળા અને

પોપટ ઝાંખો લીલો છે કેવો છે પોપટ લીલો પોપટ કેવો ઝાંખો ઘાટું લીલું અને પોપટ ઝાંખો લીલો એ રીતે તમારો પ્રશ્ન બની જશે હવે જોઈએ કે ચોથા નંબરનું શું ધોળું દૂધ કે દહીં હવે આ બંનેમાંથી શું વધુ ધોળું છે તો દૂધ દૂધ અને દહીં બંને કેવા છે ધોળા તો તમારે લખવાનું જવાબમાં કે દૂધ અને દહીં બંને ધોળા છે એટલે કે તમારે લખવાનું કે બંને ધોળા આ રીતે તમારે લખવાનું હવે જોઈએ કે પાંચમા નંબરનું શું પીળું હવે શું પીળું છે તો લીમડાનું પાકું પણ કે પાકી કેરી તો હવે તમારે લખવાનું કે લીમડાનું પાકું પાન આછું પીળું છે કેવું છે આ લીમડાનું પાકું પાન છે એ આછું પીળું છે તો લખવાનું આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી છે કેવી છે આ પાકી કેરી તો ઘાટી પીળી છે આ રીતે તમારે પ્રશ્ન પૂરો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ હવે આપણે આગળ જોઈએ અહીંયા ત્રણ જૂથમાં કામ કરો આપેલો ફકરો વાંચો સમજો અને આના વિશે તમારે એના નીચે જવાબ આપવાના છે તો આપણે ફકરો વાંચીએ છીએ દરેક ધ્યાન આપશે રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા સિલ્વેરા સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી હવે રશ્મિ રશ્મિને ખાલી બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા હવે સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બધા બાળકોની સંખ્યા ગણી અને એ સંખ્યા પ્રમાણે શું કર્યું ડીશ તૈયાર કરી તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી અને જેટલી ડીશો તૈયાર કરી હતી એને જ ખાલી ચટણી સિવાય બધી જ વાનગીઓ એમને ડીશમાં ગોઠવી દીધી બધા બાળકોની નજર ડીશમાંની લંબોરસ વસ્તુ પર હતી અને બધા જ બાળકોની નજર ક્યાં હતી ડીશની અંદર જે લંબચોરસ વસ્તુ હતી એની અંદર હતી તેને કારણે મોઢામાં આવતું પાણી અને તેને કારણે મોઢામાં બધાને પાણી આવી ગયું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા સિલવેરાના મમ્મીએ ચટણી ઉમેરતા થઈ એટલે કે ચટણી ઉમેર ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી અને સિલવેરાના મમ્મીએ જે ડીશો તૈયાર કરી હતી તો બધાને આપી અને ચટણી ઉમેરતા બધા બાળકોને એક પછી એક ડીશ આપી એટલામાં નાના નાના પગલાં આવ્યો એટલામાં નાના નાના પગલાં ભરતો કોણ આવ્યો રશ્મિ રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા અઠ્યાવીસે પહોંચી કેટલી પહોંચી રશ્મિને ઉમેરતા બાળકોની સંખ્યા કેટલી થઈ અઠ્યાવીસે પહોંચી હવે બધાને નિરાન થઈ કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું પછી બધાને નિરાંત થઈ કારણ કે સરસ મજાનો નાસ્તો બધાએ કરી લીધો અને પછી જોડીમાં રમવાનું હતું તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ અને રમવા માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે જવાબો લખવાના છે તો આપણે જવાબ લખીએ કે પહેલો કે જોઈએ કે સિલવેરાના મમ્મીએ એ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી તો આપણે અહીંયા લખવાનું કેટલી હતી અઠ્યાવીસ તો આ રીતે તમારે લખવાનું અઠ્યાવીસ સારા અક્ષરથી પછી બીજા નંબરનો કે શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયું તો જે ડીસ ગોઠવી હતી ને એમાં તમારે લખવાનું અહીંયા શબ્દ લખવાનું આખું ચોરસ લમ ચોરસ વસ્તુ પર વસ્તુ પર નજર પડી

ચટણી તો લખો ચટ અણી પછી પાંચમો જોઈએ એક જોડી એટલે કેટલા બાળકો હવે એક જોડીના કેટલા બાળકો હશે તો બે તો અહીંયા બે લખવાનું હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન છ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે સાચાની નિશાની કરવાની છે તો પગલા એટલે એમાં પગલા બરાબર પગલા ભરેલા પગલા હોય એ રીતે તમારે સાચાની નિશાની કરવાની તો પેલો જોઈએ આપણે અહીંયા આ જોઈએ કે ભીની માટીમાં પગલાંના પગલા હતા બરોબર એટલે કે ગણતરી છે પગલા હતા પછી બીજામાં જોઈએ કે માણસને બે જ્યારે પશુને ચાર પગ હોય તો આમાં પણ નથી હવે આપણે ત્રીજા નંબરમાં જોઈએ કે વીસ પછી દસ પગલા ભરતા ત્રીસ આવે તો અહીંયા સાચાની નિશાની કરવાની બરોબર અહીંયા સાચું કરવાનું એ રીતે તમારે અહીંયા સાચું કરવાનું થઈ ગયું હવે જોઈએ પાના નંબર એકસો ને બે ઉપર હવે ક જોઈએ હવે ખ જોઈએ હવે ખ હવે સંખ્યા શું કરવાનું છે સંખ્યા તો સંખ્યા હોય ત્યાં આપણે સાચાની નિશાની કરવાની છે તો પહેલું જોઈએ કે ચાર સખીઓ રમતી હતી આમાં સંખ્યા છે ના તો નથી કરવાનું હવે બીજું જોઈએ અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી હા તો આમાં સંખ્યા આવી તો લખોટીઓની સંખ્યા ગણી તો સાચું એના પછીનું જોઈએ ફિરોજના દફ્તરમાં મોટી સંખ્યામાં ડેડકા હતા તો અહીંયા સંખ્યા છે એટલે સાચું આવશે એના પછી આપણે જોઈએ ઘ એટલે કે બાદ બાદ કરતા હોય ને એ રીતે તો બાદ આવવું જોઈએ તો ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કીટ મળી ગયા તો અહીંયા બાદ આવી ગયું તો સાચું કરવાનું હવે બીજા નંબરનું મોસંબી બાદ કરતાં ઇકરાને બધા ફળ ભાવે તો અહીંયા શું કરવાનું સાચું હવે છેલ્લું ત્રીજા નંબરનું બાદલ એક ગોળો હતો તો આ નથી આવવાનું તો અહીંયા કશું નથી કરવાનું આપણે હવે જોઈએ હવે આમાં શબ્દ આવવો જોઈએ જોઈએ તો વર્ષની તેને વાર્તા કહેવાય કહેતા આવડી ગઈ તો આમાં નથી આવવાનું હવે જોઈએ બીજા નંબરનું જરાક ખાંડ ઉમેરતા સરબત ગોળ્યું થયું ગયું એટલે કે સાચું હવે બીજું બે શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું ઉમેરતા શબ્દ આવ્યો ઉમેરતા શબ્દ આવ્યો તો સાચું હવે જોઈએ કે પ્રશ્ન સાત એમાં શું છે જોઈએ હવે સાત તો ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો ઘટનાના ક્રમ પ્રમાણે એટલે કે આગળ આપણે જે ફકરો વાંચ્યો એમાંથી કયો પહેલું આવે છે એના પછી કયું આવે છે વાક્ય એના પછી કયું આવે છે એટલે કે ઘટના ક્રમ પ્રમાણે આપણે શું કરવાનું છે ગોઠવવાનું છે હવે રશ્મિ આવે તો રશ્મિ તો આવે ને પાછળ તો લખવાનું અહીંયા આવશે ચાર નંબર પછી બાળકોના મોઢામાં પાણી આવ્યું તો કયો નંબર આવશે ત્રણ નંબર કરવાનો પછી સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો તો બે નંબર કરવાનું પછી નીચે રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ તો પાંચ નંબર આપવાનો અને છેલ્લું વાક્ય સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી તો એક નંબર આપવાનો આ રીતે તમારે ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવવાના વિદ્યાર્થી મિત્રો રહેશે હવે જોઈએ આપણે આગળ મોટેથી વાંચો મોટેથી વાંચો તો અહીંયા જોઈએ ચકલી ડાળે બેઠી ચક્કા સાથે રમતી તી

પછી શીખ શકે છે અરે મને જોક તો વાંચવા દો પછી હશો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ છ અહીંયા પૂરો થાય છે મેં તમને જે લખાવ્યું એ બધું જ તમારે લખવાનું છે સારી રીતે બધું મેં કરાવ્યું એ બધું તમારે ચોપડીમાં કરી અને બધું જ મોઢાઈ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ